પંચમહાલમાં આજથી ચૌદ વર્ષ પહેલાં પ્રોફેસરે તેના લગ્નની સાલગીરી નિમિત્તે પત્ની માલતીબેન સોલંકીને ગુલાબનો છોડ આપ્યો હતો ગુલાબના છોડની ચૌદ વર્ષ સુધી સંતાનની જેમ માવજત કરી હતી આજે તે છોડની ઊંચાઈ ઉડતાલીસ ફૂટની થઈ ગઈ છે જેને લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કોમર્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રી અરુણસિંહ સોલંકીએ આજથી ચૌદ વર્ષ પહેલા તેમના લગ્નની શાલગીરા નિમિત્તે પોતાની પત્ની શ્રી માલતીબેન સોલંકીને ભેટ રૂપે ગુલાબનો છોડ આપ્યો હતો બંને જણે તેમના પ્રેમના પ્રતિક રૂપે ગુલાબના છોડની ચૌદ વર્ષ માવજત કરી અને આજે તે છોડ તેમના માટે ગર્વનો પ્રતિક બની ગયું છે અરુણ સિંહે પોતાના ઘર આંગણે રોપેલ ગુલાબના છોડની ઊંચાઈ સામાન્ય ગુલાબોથી વધીને આજે અડતાલીસ ફૂટની થઈ ગઈ છે જે જોતા તેમને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં દેશના સૌથી ઊંચા ગુલાબના છોડ માટે આવેદન કર્યું હતું આજે તેમનું આવેદન લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અરુણ સિંહ દ્વારા રોપવામાં આવેલ ગુલાબના છોડની ઊંચાઈ આશરે અડતાલીસ ફૂટથી વધુ છે જે તેમના ઘરના બે માળથી પણ વધુ છે પ્રેમના પ્રતિકરૂપે વાવેલ ગુલાબનો છોડ જ્યારે વિશ્વ રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે ત્યારે ગોધરાની જનતા દૂર દૂરથી આ છોડને નિહાળવા માટે આવે છે અને છોડ સાથે સેલ્ફી પડાવી ગર્વની લાગણી અનુભવે છે અરુણસિંહ અને તેમના પરિવાર ગુલાબના છોડને પોતાના પરિવારનો સદસ્ય માનીને જ તેમની માવજત કરે છે તેમની જાણકારી મુજબ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વના સૌથી ઊંચા ગુલાબના છોડની ઊંચાઈ અઢાર ફૂટ છે જ્યારે તેમના છોડની ઊંચાઈ અડતાલીસ ફૂટથી પણ વધી ગઈ છે જેથી તેઓ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આવેદન કરી પોતાના છોડ માટે વિશ્વનો સૌથી ઊંચા છોડનો દરજ્જો મેળવી ગોધરા અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ઊંચું કરવા માંગે છે વર્ષ બે હજાર છ માં જ્યારે અમારી લગ્નતિથી હતી મેરેજ એનિવર્સરીના દિવસે મારી પત્નીને એક ફેરિયા પાસેથી એક ગુલાબનો છોડ લીધો અને અમારા આંગણે વાવ્યો કદાચ એવું બને કે જેટલો પ્રેમ એને કરું છું એટલો જ પ્રેમ મેં ગુલાબને કરવાનું નક્કી કર્યું અને કુદરતની દેન કહો કે ગમે તે હોય અમારો પ્રેમ કહો આ ગુલાબ દિન પ્રતિદિન એ વધતો ગયો વધતો ગયો વધતો ગયો એની અધધ ઊંચાઈ જોઈ અને મેં વિચાર્યું કે આ ગુલાબની કોઈક વિશેષતા છે તો આપણે લીમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રયત્ન કરીએ અને અમે અરજી કરી ભારતના સૌથી ઊંચા ગુલાબના છોડ તરીકે અમે જરૂરી તમામ દસ્તાવેજો લીમકા બુક ઓફ રેકોર્ડ્સને મોકલાવ્યા અને અમે ગૌરવ સાથે કહીએ છીએ કે અમને લીમકા બુક ઓફ રેકોર્ડ્સમાંથી ભારતના સૌથી ઊંચા ગુલાબના છોડ તરીકેનું પ્રમાણપત્ર મળ્યું છે અને આ ગુલાબના છોડે આખા ગોધરાને હું તો કહું આખા પંચમહાલ જિલ્લાને એક ગૌરવ અપાવ્યું છે વિશેષતા એ છે કે આ ગુલાબના છોડ ઉપર જ્યારે ફૂલ બેસે છે ત્યારે એક બે કે ચાર પાંચ નહીં પણ પચીસથી ત્રીસ સુધીના ઝુમખા સ્વરૂપે ગુલાબ લાગે છે અને જોનારાના મન પ્રફુલ્લિત થઈ જાય છે ખાસ માવજત માટે મારો જે પરિવાર છે એ પરિવારે ખૂબ મહેનત કરી છે અમને કદાચ આપણે જોતા હોય કે ઘણા લોકોને ચાની ટેવ હોય તમાકુની ટેવ હોય ને ના ચાલે અને એના વગર એવી રીતે અમે ગુલાબને પાણી ના પીવડાવીએ ને તો ના ચાલે બસ આ જ એક અમારી કાળજી છે આ જ અમારી વિશેષતા છે અને એ બે હજાર છથી થી અવિરત પ્રપણે અમારો પ્રેમ જે ગુલાબની અંદર પાંગર્યો છે એમ કહી શકાય અને દિન પ્રતિદિન આ ગુલાબ એ વધતો જ જાય છે ઊંચો વધતો જ જાય છે આવનારા સમયમાં અમે અમારા જ રેકોર્ડને ફરી પાછા પ્રસ્થાપિત કરવા જઈશું અમે એકાવન ફૂટની ઊંચાઈ જોઈ રહ્યા છે કદાચ આગામી વર્ષે આ છોડ એકાવન ફૂટની ઊંચાઈ ચોક્કસ આંબી લેશે એ નક્કી છે અમારા ગુલાબના છોડનો છોડ અમે અમારી એનિવર્સરી પર મારા પતિએ અને મેં ભેગા થઈને લીધો અને તેનો બાળકની જેમ ઉછેર કર્યો છે જેવી રીતે બાળકનું આપણે ધ્યાન રાખીએ છીએ તે રીતે એનું પણ અમે ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખીને અત્યારે બે હજાર છમાં લીધો તો ને અત્યારે આટલો અડતાલીસ ફૂટથી પણ વધુ ઊંચાઈ પર પહોંચ્યો છે અને તેના દ્વારા અમને લીમકા બુકમાં પણ એનો એવોર્ડ પ્રાપ્ત થયો છે એ અમારા ઘરનો એક સભ્ય જ બનીને રહ્યો છે માટે અમે તો ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે આ ગુલાબથી જ અમારું આખું પંચમહાલ અને ગોધરાનું નામ ગૌરવ થયું છે નિતેશ સમતાણી સાથે અશોક સમતાણી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ